આ એવી અંતિમ યાત્રા છે જે બેન્ડ વાજા સાથે વાત્તે ગાત્તે કાઢવામાં આવી. મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા 102 વર્ષના નોંઘણભાઈની ઈચ્છા હતી કે તેમની અંતિમ યાત્રા સમયે શોકને બદલે ઉત્સવ જેવો માહોલ ઊભો થાય. એમાં મારા દાદાની છેલ્લી ઈચ્છા હતી કે બધાય મોજમાં રહીએ અને રાજી ખુશીથી રહીએ, એટલે આખો પરિવાર અમે અને આ ગામના સમક્ષ અમે મારા દાદાને વાજતા ગાજતા આડોશી પાડોશી બધાય મળી અને અમે એમની અંતિમ ક્રિયામાં કોઈનુર બેન્ટવાળાને બોલાવી અને બેન્ટ બાજા સાથે એમની અંતિમ ક્રિયા કરી છે. એની અંતિમ યાત્રા એની એ ઈચ્છા હતી કે આખા ગામના બધા ભેગા થાય અને મને ગાતે વાતે મૂકવા આવે અને શાંતિથી એમ કે આ નીકળે મારું બધું. પરિવારનું અને પાડોશીઓનું કહેવું છે કે નોંઘણભાઈનું 102 વર્ષનું જીવન લોકોની મદદ અને પરોપકારમાં વીત્યું. ગામવાળા ને ગામવાળા આવે ને આવી રીતના મયત નીકળવાનું હોય કેવા આવે એટલે તરત જાય અને બધાને કહે એમ કે કાંઈ કામ હોય ને તો મને કહેજો, આખી જિંદગી એને આ ગામ વાહે કાઢી. 90 વર્ષ સુધી તો લીલાપર સુધી રોજ આ કટલેરીની લારી લઈને જાય. કોઈ દી કોઈને કાંઈ ન કહીએ કે નહીં કાંઈ, એને બધાને સુખી થઈને જીવન જીવવા દેવાનું. આ સેલે સેલે 8 દીમાં બધા છોકરાઓને એને ભાગે પાડી દેતા ગયા ગામ તરફથી. બધાની બધાની ઈચ્છા એની બધાની પૂરી કરી. કોઈ દી કોઈને કડવા વેણ કીધા નથી. નોંઘણભાઈનું માનવું હતું કે જીવન અને મૃત્યુ સંસારનું સત્ય છે અને આ સત્યને દુઃખી થવા કરતાં ઉત્સવની જેમ ઉજવવું જોઈએ.